કોરોના વેક્સિનને લઈ આરોગ્ય કર્મચારીઓ ભર ઉનાળે પરસેવો પાડી રહ્યા છે. આજે નગરપાલિકામાં સફાઈ કામદારો પણ આરોગ્ય કર્મીઓ દ્વારા વેક્સિન અંગેની સમજણ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ ભર ઉનાળે પરસેવો પાડી રહ્યા છે. કોરોના વેક્સિન લેવા માટે નાના કર્મચારીઓને તૈયાર કરવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ધાનેરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને કોરોના વેક્સિન આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર પોતાના સ્ટાફ સાથે નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગમાં પહોંચ્યા હતા. ત્યાં સફાઈ કામદારો પણ હાજર હતા. જોકે જ્યારે વેક્સિન આપવાની વાત કરીએ તો સફાઈ કામદારોએ વેક્સિન લેવાની ના પાડી હતી. આમ તો સરકાર દ્વારા શરૂઆતમાં લોકોમાં સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાય છે, જેમાં નગરપાલિકા કચેરીમાં કામ કરતા સફાઈ કામદારો કે જેઓ લોકોના સંપર્કમાં હોય છે, જેથી કોરોના વેક્સિન લેવી જરૂરી બની જાય છે. છતાં પણ ગત રોજ સફાઈ કામદારો વેક્સિન લેવાની ના પાડી દીધી છે. જોકે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરે સરળ ભાષામાં કોરોના વેક્સિનને લઈ સફાઈ કામદારોના મગજમાંથી વેક્સિનનો ભય દૂર થાય તે રીતે માહિતી આપી હતી. ત્યારબાદ સફાઈ કામદારોને વહેમ દૂર થતા આખરે તમામ સફાઈ કામદારો વેક્સિન માટે તૈયાર થયા હતા. અત્યારે કોરોના વેક્સિનની કામગીરી ખૂબ જોશમાં ચાલી રહી છે, ત્યારે સરકારે પ્રથમ પ્રાથમિકતા હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને આપી છે. તે અનુસંધાને આજે અમે નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓનું વેક્સિનનું એક સેશન સાઇટ રાખ્યું હતું. તો સફાઈ કર્મચારીઓ જે એની અંદર છે, નાના વર્ગના કર્મચારીઓ છે, તેમજ તેમાં થોડું શિક્ષણનો અભાવ છે, તો એ લોકોમાં કોઈ તૈયાર નહોતા વેક્સિન લેવા માટે. તો એમને થોડું એના વિશે શિક્ષણ સમજણ આપી અને એક કલાક જેટલી એમના જોડે વાતચીત કરી અને એમના જે પ્રશ્નો હતું એનું સોલ્યુશન લાવી અને અંતે અમને સફળતા મળી અને આજે અમે 55 જેટલા નગરપાલિકાના કર્મચારીઓનું વેક્સિનેશન કર્યું છે. સફાઈ કામદારો સાથે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ વેક્સિન માટે તૈયાર થાય તેને લઈ ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર MS અંસારીએ વેક્સિનને લઈ વેક્સિનની શરૂઆત કરી હતી. કોરોનાના કપરા સમયે સૌએ ખૂબ જ નજીકથી જોયો છે. કેટલાય પરિવારોએ પોતાના સ્નેહીજનોને ખોયા છે. તો હવે સમય કોરોના વાયરસને હરાવવાનો છે, જેમાં કોરોના પાછળ ના રહે તે માટે આરોગ્ય વિભાગ તેમજ સરકારી અધિકારીઓ આગળ આવી રહ્યા છે. ગત રોજ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની મહેનતને સફળતા મળી છે અને તમામે કોરોનાનો નાશ કરવા માટે વેક્સિન લેવી જરૂરી બની જાય છે. આજરોજ ધાનેરા નગરપાલિકા ખાતે જે સરકારનું પ્રથમ સ્ટેજનું જે વેક્સિનેશન છે કોવિશિલ્ડ, એના અનુસંધાને કચેરીના કર્મચારીઓ અને જે સફાઈ કામદારો છે એમાંથી કુલ મળીને અત્યાર સુધી 55 લોકોનું વેક્સિનેશન કરવામાં અમે સફળ રહ્યા છીએ હેલ્થ ડિપાર્ટમેન્ટની મદદથી. તે ઉપરાંત ખાસ જણાવવાનું કે આ વેક્સિન જે છે એ ખૂબ જ સેફ છે અને એમાં ઘણા ખરા તબક્કા જે છે એ હેઝિટેશન અનુભવતા હોય છે, ક્યાંક ક્યાંક એમને સંકોચ હોય છે, પરંતુ મેડિકલ ઓફિસર શ્રી મીનાક્ષીબેન અને એમના સ્ટાફ દ્વારા સમજૂતી આપવામાં આવી અને એમને કન્વિન્સ કરવામાં આવ્યા, અમારા બધાના સંયુક્ત પ્રયત્નોથી આજે વેક્સિનેશન કરાવવામાં સફળતા મળી છે, જે બદલ હેલ્થ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ દિશામાં સરકારના પ્રયત્નોને આપણે સફળ બનાવીએ, આપણે સૌ વેક્સિન લઈએ, કોરોનાથી મુક્તિ મેળવીએ એવી જ હું આશા રાખું છું. જય હિન્દ.